ડેસામાં બનાસબ્રિજ પાસેથી આજે ફરી સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દારૂ ભરેલી ગાડી ઝડપી પાડી છે, જેમાં કાર ચાલક સહિત બે શખ્સોની અટકાયત કરી છે અને દારૂ અને ગાડી સહિત કુલ 9,66,000 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી ડીસા તાલુકા પોલીસને સોંપવામાં આવ્યું છે. ડીસા તાલુકામાંથી આજે ફરી એકવાર દારૂની હેરાફેરીની લાઇન ચલાવવાનો પર્દાફાશ થયો છે. સ્ટેટ મોનિટરિંગ સેલના PSI HV તડવી સહિતની ટીમ ડીસા પંથકમાં પેટ્રોલિંગમાંથી તે સમયે રાજસ્થાનમાંથી દારૂ ભરીને ગાડી ગુજરાતમાં આવી રહી હોવાની માહિતી મળી હતી, જેથી તેમણે ડીસા પાસે બનાસ બ્રિજ પાસે પહોંચ ગોઠવી હતી. તે દરમિયાન રાજસ્થાન તરફથી એક શંકાસ્પદ ફોર્ચ્યુનર ગાડી પુરપાટ ઝડપે આવી રહી છે તેમ શંકા જતા ગાડીને રોકાવી તરાશી લેતા તેમાં દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે તરત જ ગાડીના ચાલક સિકંદર ગુલાબભાઈ મીર અને નરસાજી બેવટાજી રાજપૂતને અટકાયત કરી હતી અને ગાડીમાં ભરેલ દારૂનો જથ્થો ઘંટા કુલ 1,516 દારૂની બોટલ મળી આવી હતી, ને જેથી પોલીસે તરત જ દારૂનો જથ્થો, ફોર્ચ્યુનર ગાડી અને 3 મોબાઈલ સહિત કુલ 9.66 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ઝડપાયેલ આરોપીઓની પૂછપરછ કરતા તેમણે દારૂની લાઈન ચાલતી હોવાની સમગ્ર માહિતી આપી હતી, જેમાં તેઓ આશીષ ઉર્ફે હાસુમલ અગ્રવાલ દારૂની લાઈન ચલાવે છે, જેમાં પ્રિન્સ નામના વ્યક્તિએ દારૂનો જથ્થો ગાડીમાં ભરી આપ્યો હોવાનું જણાવતા પોલીસે ઝડપાયેલ બંને આરોપીઓ સહિત હાસુમલ દારૂની લાઈન ચલાવનારા, દારૂ ભરાવનારા, દારૂ મંગાવનારા અને ગાડીના માલિક સહિત કુલ 6 લોકો સામે ફરિયાદ નોંધી છે. સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે અત્યારે ઝડપાયેલ આરોપીઓ અને મુદ્દામાલ ડીસા તાલુકા પોલીસને સોંપી વધુ કાર્યવાહી હાથ ધરી છે.